પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. વિસનગરમાં 2 કલાકમાં 4.5 ઇંચ વરસાદ, જેના કારણે અનેક જગ્યાએ ભરાયા છે પાણી. સોસાયટી, શાળા, રસ્તા પર પાણી ફરી વળ્યા છે. વિસનગરની અનેક સોસાયટીમાં પાણી ભરાયા છે તો રાલીસણા પ્રાથમિક શાળામાં પાણી ફરી વળ્યા છે. રાલીસણા પ્રાથમિક શાળાના દ્રશ્યો પણ અમે આપને બતાવીશું. આ સાથે સોસાયટીના દ્રશ્યો પણ જોઈ શકો છો કે સર્વત્ર પાણીનું જ રાજ જોવા મળી રહ્યું છે. વાહનોના પૈડા અડધા ડૂબી જાય તેટલા પાણી ભરાયેલા છે. આ શહેરી વિસ્તારના દ્રશ્યો છે. આ સાથે જ અંડરબ્રિજમાં પણ પાણી ફરી વળ્યા છે. મહેસાણામાં ધોધમાર વરસાદ છે અને મહેસાણામાં 4 કલાકમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે. એનાથી પણ વધુ વરસાદ છે તો વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા છે. મહેસાણા શહેરના મોઢેરા રોડ, હીરાનગર રોડ, બસ સ્પોટ સાથે નાળા પણ પાણીની અંદર સમાઈ ગયા છે. અનેક વાહનો રસ્તામાં અટવાઈ ગયા છે અને જે વાહનો આ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે તે વાહનો પણ રસ્તામાં બંધ પડી રહ્યા છે. તો જેના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તો મહેસાણામાં મેઘરાજા મહેરબાન છે, પરંતુ કેટલાક લોકો માટે આ કહેર સમાન પણ છે. મહેસાણામાં વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે. રસ્તા પર વરસાદી પાણી ભરાયેલા છે. માનવ આશ્રમ, વિસનગર રોડ વિસ્તારમાં અત્યારે પાણીનું જ રાજ જોવા મળી રહ્યું છે. તો જ્યારે વરસાદ નહોતો વરસતો ત્યારે ટીપું પણ નહોતું આવતું, પરંતુ જેવા વરસ્યા છે સર્વત્ર પાણી પાણી કરી દીધું છે. તો મહેસાણા રામોસણા વિસ્તારની સોસાયટીના મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળ્યા. વરસાદી પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી અને જેના કારણે થોડા જ વરસાદમાં આ વિસ્તારો જળમગ્ન થઈ જાય છે. જળબંબાકારની સ્થિતિ વચ્ચે 5 જેટલી સોસાયટીના લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. તો મહેસાણા જિલ્લાના દ્રશ્યો છે જ્યાં સોસાયટીમાં પણ પાણી ફરી વળ્યા છે. મુખ્ય કારણ એ પણ છે કે પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી. અને સીધા જ હવે આપને લઈ જઈશું હવામાન વિભાગની પ્રેસ કોન્ફરન્સમાં. ગુજરાત સ્ટેટ કે સારા ડિસ્ટ્રિક્ટ ખબર હૈ જિસમે લાઇટ ટુ મોડરેટ રેન કા પૂર્વાનુમાન હૈ. ઓર વાર્નિંગ કી બાત કરેંગે તો આજ કે લિયે ગુજરાત રીજન પે એક સાયક્લોનિક નોર્થ ઇસ્ટ અરેબિયન સી ઓર સૌરાષ્ટ્ર કચ્છ કે આસપાસ એક સાયક્લોનિક સર્કુલેશન બના હુઆ હૈ. ઓર ઇસકે સાથ હી 20 ડિગ્રી નોર્થ લેટિટ્યુડ પે એક સિયર ઝોન પેટર્ન બના હૈ ઓર સાઉથ ગુજરાત મેં ઓફશોર ટ્રફ પરસિસ્ટ કર રહા હૈ. જિસકે લિયે આજ કે લિયે ગુજરાત રીજન કે સારા ડિસ્ટ્રિક્ટ ખબર હૈ જિસમે વેરી હેવી ટુ હેવી રેનફોલ કી વાર્નિંગ હૈ ઓર સાથ મેં ઓરેન્જ એલર્ટ જારી હૈ. ઓર ડે ટુ કી બાત કરેંગે તો ડે ટુ કે લિયે જહાં પર હેવી રેનફોલ કી વાર્નિંગ હૈ વો ડિસ્ટ્રિક્ટ હૈ બનાસકાંઠા, પાટન, સાબરકાંઠા, વલસાડ, તાપી, દમન ઓર દાદરા નગર હવેલી ઓર સાથ મેં યેલો એલર્ટ જારી હૈ. ઓર ડે થ્રી ઓર ડે ફોર ઓર ડે ફાઇવ કી બાત કરેંગે તો નવસારી, વલસાડ, તાપી, દમન ઓર દાદરા નગર હવેલી કે લિયે હેવી રેનફોલ કી વાર્નિંગ હૈ ઓર સાથ મેં યેલો એલર્ટ જારી હૈ. ઓર સૌરાષ્ટ્ર રીજન કી બાત કરેંગે તો આજ કે લિયે સૌરાષ્ટ્ર ઓર કચ્છ રીજન કે સારા ડિસ્ટ્રિક્ટ કવર હૈ જિસમે હેવી ટુ વેરી હેવી રેનફોલ કી વાર્નિંગ ઓર સાથ મેં ઓરેન્જ એલર્ટ જારી હૈ. ઓર ડે ટુ કી બાત કરેંગે તો ડે ટુ કે લિયે જામનગર, પોરબંદર, દ્વારકા ઓર કચ્છ કે લિયે વેરી હેવી રેનફોલ કી વાર્નિંગ હૈ ઓર જૂનાગઢ, મોરબી ઓર ગીર સોમનાથ કે લિયે હેવી રેનફોલ કી વાર્નિંગ હૈ. આજ ઓર કલ કે લિયે ગુજરાત સ્ટેટ કે સારા ડિસ્ટ્રિક્ટ કવર હૈ જિસમે થંડર સ્ટોર્મ કી વાર્નિંગ હૈ. ઓર ફિશરમેન વાર્નિંગ કી બાત કરેંગે તો આને વાલે 5 દિનો કે લિયે ફિશરમેન કી વાર્નિંગ હૈ એન્ટાયર ગુજરાત કોસ્ટ કે લિયે. ઓર ડે વન ઓર ડે ટુ આજ ઓર કલ કી બાત કરેંગે તો જો વિન્ડ કી સ્પીડ હોગી વો 35 થી 45 કેએમપીએચ ઓર સાથ મેં જો ગસ્ટી વિન્ડ હોગી વો 55 કેએમપીએચ ઓર ડે થ્રી સે ડે ફોર કે લિયે જો વિન્ડ કી સ્પીડ હોગી વો 45 થી 55 ઓર સાથ મેં જો ગસ્ટી વિન્ડ હોગી વો 65 કેએમપીએચ કે આસપાસ રહેને કા પૂર્વાનુમાન હૈ. આજ અહેમદાબાદ ઓર ગાંધીનગર કે લિયે વેરી હેવી રેનફોલ કી વાર્નિંગ સાથ મેં ઓરેન્જ એલર્ટ ઓર થંડરસ્ટોર્મ કી ભી વાર્નિંગ હૈ. તો હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે. સૌરાષ્ટ્ર કચ્છ પર સિસ્ટમ સક્રિય છે, જેની અસર જોવા મળી રહી છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત પર. ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની આગાહી છે. ખાસ કરીને દક્ષિણના કેટલાક વિસ્તાર, ઉત્તર ગુજરાત માટે અને મધ્ય ગુજરાત માટે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સવારથી જ
મેઘો બરાબરનો મંડાયો છે. ઉત્તર ગુજરાતમાં જ્યાં છાંટોય નહોતો પડતો ત્યાં અત્યારે રેલમ છેલ થઈ ગઈ છે. અમદાવાદમાં વિરામ બાદ વરસાદ શરૂ થતાં પાણી ભરાઈ ગયા છે. શહેરના અનેક વિસ્તારો પાણીમાં અત્યારે ડૂબી ગયા છે. અનેક લોકો પણ ફસાઈ ગયા છે. અનેક લોકો વાહનો પણ ફસાયા છે. અનેક લોકોના વાહનો ફસાયા છે. રસ્તા પર પાણી ભરાતા લોકો તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવી રહ્યા છે અને સાથે રોષ પણ ઠાલવી રહ્યા છે. ખાસ કરીને જે કામ અર્થે બહાર નીકળ્યા છે, જોબ માટે નીકળી રહ્યા છે, તે લોકો આ પાણીમાંથી જ પસાર થઈ રહ્યા છે અને જેના કારણે તેઓ રોષ ઠાલવી રહ્યા છે. તો એક જ ઝાપટું પડે છે ને તેમાં પાણી ભરાઈ જાય છે. પાણીનો નિકાલ થતાં પણ થોડો સમય લાગે છે, જેના કારણે લોકોનો રોષ ભભૂકી ઉઠી રહ્યો છે. તો આ સાથે અનેક લોકો ભ્રષ્ટાચારના પણ આરોપ લગાવી રહ્યા છે, કારણ કે લેવલિંગ, રસ્તાનું જે લેવલિંગ છે એ યોગ્ય રીતે નથી થતું, જેની સામે લોકોનો રોષ છે. તો અમદાવાદના વેજલપુરમાં વરસાદ બાદ ચારેક ઓર પાણી જ પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ છે. રાહદારી અને વાહન ચાલકો મુશ્કેલીમાં છે. તો શાળાએથી ઘરે પરત આવતા વિદ્યાર્થીઓને પણ ભારે હાલાકી પડી. વેજલપુરમાં નીચાણવાળી સોસાયટીમાં પાણી ભરાયા. ગટરના પાણી બેક મારતા સમસ્યા વિકટ બની છે. તો એમસીએ ઠેર ઠેર બેરિકેડ્સ લગાવ્યા છે. સાવધાન રહેવાના સૂચન અને બોર્ડ પણ લગાવ્યા છે. શ્રીનંદનગર સોસાયટીમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી છે. શ્રીનંદનગરનો વિભાગ 1-2-3 પાણીની અંદર છે. લોકોના ઘરમાં પાણી ન ઘૂસે તે માટે પાણીનો નિકાલ પણ શરૂ કરાયો છે. મોટર મૂકવામાં આવે છે. સોસાયટીમાં પંપ મૂકી પાણીના નિકાલની કામગીરી પણ હાથ ધરાય છે. થોડા વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા છે અને આ સમસ્યા વર્ષો જૂની છે, પરંતુ તેનો ઉકેલ હજુ સુધી નથી આવતો. તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ નથી આવતો, કારણ કે આ વિસ્તાર પણ નીચાણવાળો વિસ્તાર છે. જે પ્રકારે વહેલી સવારથી જ વરસાદ જે છે તે અમદાવાદમાં થયો હતો ને, જેના કારણે અમદાવાદમાં પાણી ભરાઈ ચૂક્યું છે અને આ પ્રકારના દ્રશ્યો અમદાવાદની અંદર સર્જાઈ રહ્યા છે. અમદાવાદમાં આ દ્રશ્યો છે કે જે વેજલપુર વિસ્તાર જે છે તે વેજલપુરથી લઈ અને સોનલ સિનેમા તરફ જતો રસ્તો છે કે જ્યાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે, સાથે સાથે ઢીચણ સમા પાણી ભરાઈ ચૂક્યા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સ્થાનિકો આપણી સાથે છે, તેમની સાથે પહેલાં તો વાત કરીશું. કાકા, આ સમસ્યા વર્ષો જૂની છે, આ સમસ્યાનું ક્યારેય નિરાકરણ આવતું નથી. થોડો વરસાદ થયો, પાણી ભરાઈ ગયા, કેટલી મુશ્કેલી અનુભવી રહ્યા છે અત્યારે? અમે જો હું છેલ્લા 24 વર્ષથી અહીંયા રહું છું, અહીંયાના કોઈ સ્થાનિક દેખાતા નેતા નથી. તમે જુઓ અહીંયા ગટરો બેક આવી રહી છે. સ્કૂલના બાળકો ગટરોના પાણી, ગંદા પાણીમાંથી આવવા પસાર થઈ રહ્યા છે. હવે અમે છેલ્લા 24 વર્ષથી આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ. હવે આનો કોઈ નિકાલ આવે એવી અમારી રજૂઆત છે. ચોક્કસથી, તો નિકાલ આવે તે પ્રકારની રજૂઆત આ સ્થાનિક લોકો જે છે તે કરી રહ્યા છે. મહત્વનું સાથે સાથે એ છે કે આ ફરી એકવાર દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે પ્રકારે વરસાદ જે છે તે થઈ રહ્યો છે અને વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે અને લોકોને પાણીમાંથી પસાર થવાની નોબત આવી રહી છે. વિદ્યાર્થીઓ અત્યારે હાલ સ્કૂલેથી પરત ફરી રહ્યા છે અને તેમને પણ આ પાણીમાંથી જવાની નોબત આવી રહી છે. આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. બાઇક ચાલકો હોય તો બાઇકના ટાયર જે છે તે પાણીમાં ડૂબી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે. વાહન ચાલકોને હાર બંધ જે છે તે જોવા મળી રહી છે. બસ હોય, વાહન હોય, કોઈ પણ વાહન હોય, તે તમામ વાહનોના પૈડા જે છે તે પાણીમાં ગરકાવ હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. લોકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઠેર ઠેર સાવધાન તે પ્રકારના બોર્ડ એએમસી દ્વારા લગાવવામાં આવે છે. જ્યાં ગટર છે, ગટરનું પાણી બેક મારી રહ્યું છે અને તેના કારણે પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ વેજલપુરથી સોનલ સિનેમા તરફનો જે રસ્તો જે છે તે જોવા મળી રહ્યો છે, જેમાં અનેક પ્રકારની સોસાયટી આવેલી છે. શ્રીનંદનગર વિભાગ 1 જે છે તેના દ્રશ્યો તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ રોડ પરના આ દ્રશ્યો છે અને આ વિભાગ 1ના દ્રશ્યો જે છે કે જ્યાં લોકો અત્યારે હાલ પાણીમાં હોય તે પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ રહી છે. સોસાયટીમાંથી બહાર આવે તો પાણીમાં વાહન ડૂબતા હોય, ધક્કા મારીને બહાર કાઢવા પડે તે પ્રકારની સ્થિતિ જે છે તે નિર્માણ થઈ રહી છે. આ વેજલપુર વિસ્તાર જે છે કે જ્યાં આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કેમેરામેન હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, News 18 ગુજરાતી, અમદાવાદ. બુલેટિનમાં આગળ વધીશું, નાનકડા બ્રેક બાદ. લુબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. લુબી પમ્પ્સ,
ફ્લો નહીં ફોર્સ.